નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડીયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ. આજે આપણે વાત કરીશું કે કપાસમાં આવતો ગળો એટલે કે મોલો મચ્છી, યુનિવર્સિટી ભાષામાં મોલો કહે છે, એટલે કે એફિડ, ઇંગ્લિશમાં એને એફિડ, કઈ રીતે કંટ્રોલ કરવો એની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું. એમાં ખાસ કરીને કંટ્રોલ કરવાની જે બે પદ્ધતિ છે એ બતાવવાનો છું, અને સાથે સાથે ગળો કેટલા પ્રકારનો હોય એટલે કે તેની ઓળખ વિશે અને તે કઈ રીતે પાકને નુકસાન કરે છે તેના વિશે માહિતી આપવાનો છું. અને જે આ માહિતી ખેડૂત ભાઈને બીજું કોઈ નહીં આપે, કારણ કે અમુક એવી દવાઓ હોય તે જે આપણા પોતાના અનુભવ પ્રમાણે જ કહેવામાં આવે છે, તેની કોઈ કંપની દ્વારા ભલામણ હોતી નથી. હવે આ વર્ષે છે ને મિત્રો, એફિડનો ખૂબ જ હેવી એટેક ચાલે છે, એટલે જે આપણી જૂની અમુક પ્રકારની જે પેશલ ગળવા માટેની દવાઓ હતી તે પણ કામ આપતી નથી. ત્યારે જે કાંઈ મારો અનુભવ છે અને મેં પોતે અનુભવ કરેલો છે અને એનું ખૂબ જ સારું રિઝલ્ટ છે એ હું આજના આ વિડીયોમાં તમને વાત કરવાનો છું. બરાબર, તો આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી, કારણ કે જો તમે અધૂરો જોવો ને તો ઘણીવાર તમને અધૂરી માહિતી મળવાના કારણે તમારે ખૂબ જ મોટું નુકસાન થાય છે. સૌ પ્રથમ આપણે એમાં વાત કરીશું જે રીત નંબર એક. બે રીતે મેં જે તમને વાત કરી એમાં આપણે પહેલી રીત જોઈએ તો માર્કેટમાં સલ્ફર 80% મળે છે. એ સ્ટાન્ડર્ડ કંપનીની વાત કરીએ તો કોસાવેટ કરીને આવે છે. બરાબર, કોસાવેટ નામથી આવે, સલ્ફર 80% જે સલ્ફર મિલનું આવે. બરાબર, આ એક સિસ્ટેમિક ફૂગનાશક દવા છે, સાથે સાથે આ એક પ્રકારનું તત્વ પણ કહેવાય. સલ્ફર એક પોષક તત્વ છે અને તમે જાણો છો અને આ કદાચ તમે ઉપયોગ પણ કરતા જ છો સલ્ફરનો. બરાબર, એના ફાયદા પણ ઘણા બધા છે, પરંતુ જે 80% સલ્ફર આવે છે તે ગળો કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે. આ અનુભવ મેં જાતે કરેલો છે અને આ વર્ષે ઉપયોગ પણ કરેલો છે અને સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે, ખૂબ જ સારું એવું રિઝલ્ટ છે. તો ખેડૂત ભાઈઓ, આ દવાનો ઉપયોગ કરવા હું તમને ભલામણ કરું છું, અને જો કોઈ ખેડૂતે આ દવાનો ઉપયોગ કર્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો. અને હાવ મફતના ભાવની દવા છે, એની કોઈ કિંમત નથી. એક કિલાના 150-200 રૂપિયા છે અને માત્ર ને માત્ર 35 ગ્રામ પંપમાં નાખવાની છે, એટલે 10 રૂપિયાનો પંપ પણ ન થાય. બરાબર, આટલી નજીવા ખર્ચમાં આ રાઉન્ડ તમારે લાગી જવાનો છે. હવે એની સાથે કઈ દવા મિક્સ કરવી? તો મિત્રો, આયોમિથોક્ઝાઇમ 25WG એટલે વોટર ગ્રેન્યુલ અથવા એસિટામિપ્રાઇડ જે તમે બધા ઓળખો છો, એ 20% આવે છે, SP સોલ્યુબલ પાવડર. આ બે દવામાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરવાનો છે. સલ્ફર તો તમારે લેવાનું છે 80%, એની સાથે થાયોમિથોક્ઝાઇમ અથવા એસિટામિપ્રાઇડ બેમાંથી કોઈ પણ એક દવાનો સાથે ઉપયોગ કરવાનો છે. હવે સલ્ફર 80% 15 લિટર પાણીમાં 35 ગ્રામ નાખવાની છે, અને સાથે જો તમે થાયોમિથોક્ઝાઇમ દવા લ્યો એટલે કે 1 તારા તો 10 ગ્રામ અથવા પ્રાઇડ લ્યો તો એ પણ 10 ગ્રામ પર પંપમાં નાખવાની છે. આ હતી આપણી પહેલી રીત. આ મિત્રો ખૂબ જ સસ્તો રાઉન્ડ છે અને ખરેખર કારગર છે. આ વસ્તુ તમને ક્યાંય એકરોમાંથી પણ માહિતી નહીં મળે. બરાબર, આ હતી આપણી પહેલી રીત. હવે વાત કરીએ બીજી રીત વિશે, પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી બધી ખેતીલક્ષી સચોટ માહિતી અને સાચી માહિતી આ ચેનલના માધ્યમથી તમને મળતી રહેવાની છે, સાથે સાથે લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. હવે વાત કરીએ આપણે બીજી રીત, તો એમાં BASF કંપનીનું સેફિન આવે છે, એનું રિઝલ્ટ ખૂબ જ સારું છે. તેમાં સફેદ માખી, લીલી પોપટી અને ગળાનો સંપૂર્ણપણે સફાયો થાય છે. ભાવમાં થોડીક મોંઘી છે, કોસ્ટલી છે, જેના લીટરના ભાવ 2800-3000 સુધી બજારમાં મળે છે આ વર્ષે. બરાબર, અને તેનું રિઝલ્ટ ખરેખર સારું છે. એનું પ્રમાણ છે 20 ml પ્રતિ પંપ. બરાબર, 15 લિટર પાણીમાં 30 ml નાખવાની છે. આનું પણ સારામાં સારું રિઝલ્ટ છે. પણ જો તમારે સસ્તો રાઉન્ડ અને એ પણ મેં જે પહેલી રીત કીધી તે પણ તમે કરી શકો અને આ સેફીના પણ તમે છંટકાવ કરી શકો.
હવે એમાંથી જે કોઈ ખેડૂત ભાઈ ઉપયોગ કર્યો હોય અને જેનું સારું રિઝલ્ટ મળ્યું હોય અથવા ગળામાં બીજી કોઈ દવાનું સારું રિઝલ્ટ હોય તો મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ હું બીજી ખેડૂતોને માહિતી આપી શકું. બરોબર, હવે વાત કરીએ આપણે કે એની ગળાની ઓળખ કઈ રીતે કરાય, એ પણ ખૂબ મહત્વનું છે. ઘણા ખેડૂત ભાઈને એ જ નથી ખબર કે ગળો એટલે શું, મોલો એટલે શું. તો આ જીવાત ભૂખરી, કાળી, ઓછા શરીરવાળી અને લંબગોળ હોય છે. એના શરીરમાં પાછળના ભાગે નળી જેવા બે ભાગ આવેલા હોય છે, જેને કોર્સન્યુકલ કહે છે. ઉક્ત નર મોલો નાની આંખવાળી અને ઉક્ત માદા મોલો મોટી આંખ વગરની હોય છે. માદા મોલો સીધા બચ્ચાને જન્મ આપે છે. આ જીવાતને એક વર્ષ દરમિયાન 12-14 જીવન ચક્ર પૂર્ણ કરે છે. હવે મોલો મચ્છી એટલે ગળાનું નુકસાન શું, કઈ રીતે નુકસાન આપણા પાકના કરે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. તો મોલોના બચ્ચા તેમજ પુખ્ત કીટકો ઉંબળી ડુંખો પાન અને સુયામાંથી રસ ચૂસીને નુકસાન કરે છે, પરિણામે છોડની વૃદ્ધિ અટકી જાય છે, તેથી ઉત્પાદન પર ઘણી માઠી અસર જોવા મળે છે. આ જીવાતના શરીરમાંથી મધ જેવો શીકણો પદાર્થ જરતો હોવાથી ખેડૂતો આ જીવાતને ગળા તરીકે ઓળખે છે. શીકણા ભાગ ઉપર પાછળથી કાળી ફૂગનો વિકાસ થાય છે, એના લીધે આખો છોડ કાળો દેખાય છે. મોલોના ઉપદ્રવથી શરૂઆત સામાન્ય રીતે હે ને જૂન અને ઓગસ્ટ મહિનામાં જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. લગભગ 15-20 દિવસ સુધી આનો ઉપદ્રવ રહે છે અને જો ભારે વરસાદ હોય તો આ જીવાતના સમૂહ છોડ પરથી ધોવાઈ જાય છે અને ઉપદ્રવ ઓછો થઈ જાય છે. આ રીતે તેનું નુકસાન અને એની ઓળખ હતી. ખેડૂત ભાઈઓ, આ માહિતી જો તમને પસંદ આવી હોય તો બીજા ખેડૂતોને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, મારો એક ખેતી બ્લોગ પણ છે, એ પણ તમે ગૂગલ ક્રોમમાં અથવા ગૂગલમાં સર્ચ કરશો કે ખેતી શીખો.com એટલે ખેતીલક્ષી તમામ માહિતી તેમાં પણ તમને વાંચવા મળી રહી છે. જય જવાન જય કિસાન.